અમદાવાદના ધંધુકાના ભરવાડ યુવાન કિશનની સરેઆમ ગોળીમારી હત્યા કરાયા બાદ સમગ્ર મામલો હાલમાં ગુજરાતમાં ભારે ચર્ચામાં છે અને તેના વિરોધના પડઘાઓ પણ સામે આવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, કરજણ સહિત કચ્છમાં પણ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેહાદી લોકો દ્વારા ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા વખોડવામાં આવે છે। તમામ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ વાત કરી હતી। મારું નામ વૈભવ સંઘવી છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રબાડ યુવા સંગઠન, સમક્ષ સનાતન હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। ધંધુકામાં જે કિશનભાઈની હત્યા થઈ છે એની પાછળ ક્યાંક ને ક્યાંક જેહાદનો હાથ હતો, ત્યાં સુધી તો વાત સમજમાં આવતી હતી, પણ હવે જે સંગઠન પાછળથી આવ્યા છે, પાકિસ્તાનના રાજકીય પાર્ટી જે છે એમના સંગઠનોના તાર ખુલ્યા છે અને એમની સાથે આ દેશમાં રહેલા અમુક જે તકવાદી મોલાના એવા લોકોને સામે કડક કાર્યવાહી થાય। આતંકવાદી ઉપર જે કલમો લાગે છે એક કલમો આ લોકો ઉપર લાગે, કિશનભાઈના હત્યારાઓને સંપૂર્ણ ન્યાય મળે અને એવી અમારી માંગ હતી। સાથે સાથે આવી રીતના અગાઉ કમલેશભાઈ તિવારીની હત્યા થઈ, મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા થઈ, કાલે હમણાં કિશનભાઈની હત્યા થઈ, એ બધો કિશનભાઈની ચિતા ઠળે ત્યાં સુધી ન ઠળે એના પહેલાં જ બનાસકાંઠામાં એક હિન્દુ દીકરી ઉપર પણ હત્યા થઈ, હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સાથે રાજકોટમાં 25 જણાએ ભેગા થઈને 5 હિન્દુ યુવાનો ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હિન્દુ યુવાનો ત્યાંથી નાસી છૂટ્યા હતા, એટલે સદનસીબે કોઈ મામલો બગડ્યો નહોતો, પરંતુ ત્યાં અમને એમની બાઇકોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યો છે અને સરકાર આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકારે જે પણ કામગીરી આ બાબતે કરેલી છે એના ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે। એટીએસ ઉપર, ગુજરાત પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે કામગીરી થઈ રહી છે તેનાએ અમને સંપૂર્ણ સંતોષ છે। છતાં પણ આવા લોકો સામે આતંકવાદી સંગઠનો જે કામ કરી રહ્યા છે એના તળે આતંકવાદ ઉપર જે કતરમ લાગતી હોય એ કલમો તળે કામ કરે। તો અખિલ કચ્છ જિલ્લા માગપટ રબારી યુવા સંગઠન દ્વારા પણ સમગ્ર ઘટનાને વખોડવામાં આવી છે। આ પ્રકારના બનાવો ભૂતકાળમાં પણ અવારનવાર બનતા આવ્યા છે। વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેને હિન્દુ સમાજ દ્વારા કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે। તમામ આરોપીઓને જલ્દીથી જલ્દી સજા કરવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા માગપટ રબારી યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે આગેવાને વાત કરી હતી। મારું નામ રમેશભાઈ સોમાભાઈ રબારી, અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠનના પ્રમુખ। આજે જે કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન, ભરવાડ સમાજ, સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ધંધુકાની અંદર કિશનભાઈ ભરવાડની કૃણ હત્યા કરી દેવામાં આવી અને તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે એટીએસ સાથે માંગ કરી છે અને એટીએસની માંગણી સાથે જે કાર્યવાહી થઈ રહી છે એ સહનીય છે અને આગામી દિવસોમાં આવા કૃત્યો ન થાય એવી સજા થાય કે અપરાધીઓને કે આગામી દિવસો આવા કૃત્યો કરતા 100 વખત વિચારે અને હિન્દુ સમાજની અંદર જે કાલથી કચ્છ જિલ્લાની અંદર 3 પોસ્ટ એવી હતી કે હિન્દુ સમાજને ઉશ્કેરવાનું કામ કરી રહી છે, જો આ પોસ્ટોવાળા જો ને કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કચ્છનો જે માહોલ છે એ બગાડવામાં કોશિશ કરવામાં આવી રહી છે અને જો આના ઉપર જલ્દીમાં જલ્દી કાર્યવાહી નહીં કરવામાં આવે તો એવી હિન્દુ સમાજની અંદર જે લાગણી છે રોષની એ ક્યાંક ને ક્યાંક બારે ઉભરાવી નીકળી આવશે એવી માંગ સાથે કલેક્ટરને અને માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાહેબ તાત્કાલિક ધોરણે તેના ઉપર કાર્યવાહી થાય એવી માંગ સાથે અમે કલેક્ટરશ્રીને અને હર્ષભાઈ સંઘવીને પણ લેટર લખ્યો છે। ઉપરાંત ભરવાડ યુવા સંગઠન ભુજના આગેવાનો દ્વારા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ધંધુકાના ભરવાડ સમાજના યુવાન આગેવાન કિશનની હત્યા કરનારા તમામ વિધર્મીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ શરૂ કરવામાં આવે છે અને કડકમાં કડક સજા આપવામાં આવે તથા સમાજના યુવાન કિશનના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી।
સાથે સાથે ભવિષ્યમાં વિધર્મીઓ દ્વારા આવા કૃત્યો સામે પગલાં લેવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે ભરવાડ સંગઠનના આગેવાને વાત કરી હતી. આજનો અમારો ભરવાડ સમાજનો આવેદન પત્ર એ સંદર્ભમાં છે કે અમે અમારો એક વીરલો ખોયો છે, અમારો વીરલો ખોયો અને એનો અમને અત્યંત અમને દુઃખ છે ભરવાડ સમાજને, અને એની માલકોનું રબારી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, અન્ય પણ જોઈએ કોઈ કોમ છે, અમારી દરબાર છે, આયર છે, બધાએ અમને સમર્થન આપ્યું છે. આની માલિકો હું એનો ધન્યવાદ માનું છું. અને અમારો જે વીરલો જે ખોવાણો છે આજે, એને રાજ્ય સરકાર એક શહીદની દરજા આપે એવી અમારી માંગણી છે. અને આ વિધર્મીઓએ અમારો જે કંઈ અમારો વીરલાને ખોયો છે એ બદલ આ સરકાર જે કંઈ નિયમ લીધું છે અને જે કંઈ અટલ કાર્યવાહી થઈ રહી છે એ સરાહનીય છે. અમે એને માન્ય રાખીએ છીએ. અમે એના કહેવા થકી ઊભા છે. સંઘવી સાહેબ અમારા હોમ મિનિસ્ટર ગુજરાત એ પણ આવ્યા અને સાધના આપી અને અમને ભરવાડ સમાજને બહુ એની માલકોને અમને પ્રોક્ષણ મળ્યું છે. અને એ પ્રોક્ષણને મધ્ય ધ્યાન રાખતા અમે પણ શાંત થઈ અને વિશ્વ હિન્દુ પરિષદ, રબારી સમાજ, આહિર સમાજ, ગઢવી દરબારો બધાએ અમારે સમર્થનમાં છે. અને અમે એ સમર્થનને અમે વેલકમ કરીએ છીએ. અને આજે જે કાંઈ થઈ રહ્યું છે, નંદનીય ખોટું થઈ રહ્યું છે, આ બીજના ના બને એ અમે સરકારશ્રીને અમે પૂરી રીતે અમે એને કહીએ છીએ કે ભાઈ આવી બીજા કૃત્ય ના બને એવું કડકમાં કડક કાર્યવાહી કરી અને આ વિધર્મીઓને અને આ અન્ય સમાજોમાં જે આ પાપ ફેલાવી રહ્યા છે એ પાપને બંધ કરવા પોલીસને તત્પર રહેવું પડશે. અને હંમેશાની માટે આવા કૃત્યો કરવાવાળાને પકડી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એને કડકમાં કડક સજા દે અમારી માંગ છે પૂરેપૂરી હિન્દુ સમાજની.